નમસ્કાર દોસ્તો હું આપનો મિત્ર દિનેશ આપ હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના પ્લેટફોર્મ ગણિત ગાઈડન્સ પર દોસ્તો દિન પ્રતિદિન જે છે એ સરકાર શ્રી આપના માટે અલગ અલગ પ્રકારની તક જે છે એ સરકારી ભરતી પરીક્ષાઓ માટે લઈને આવી રહી છે એવા સમયે જે છે એ આપ પાસે ઘણા બધા વિષયોનું ભારણ હોય એવા ઉમેદવારો હોય કે જે જૂની તૈયારી કરતા હોય અને ક્યારેક ને ક્યારેક જે છે થોડા માર્ક માટે રહી ગયા હોય એવા ઉમેદવારો હોય કે જે ફર્સ્ટ ટાઈમ પ્રિપેરેશન કરતા હોય એમના મગજમાં પણ ક્યાંક ને ક્યાંક થોડા કન્ફ્યુઝન હોય એવા સમયે આપણી પાસે જે છે એ બંધારણ વિષયની માહિતી પણ સારી એવી પ્રમાણમાં હોય આપણી પાસે ઇતિહાસ વિષયની પણ માહિતી હોય આપણી પાસે ભૂગોળ વિષયની પણ માહિતી હોય પણ જે મારી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો આ જાહેર વહીવટ અને એમાં પણ જે છે એ આ સ્પેશિયલી દોસ્તો જે છે એ આ વખતે પીએસઆઈ ની પરીક્ષામાં જે સિલેબસ છે જે નવો આરઆર છે એ નવા સિલેબસ પ્રમાણે લખેલું જ છે કે ભારતીય બંધારણ અને જાહેર વહીવટ જીપીએસસી એસટીઆઈ કે જીપીએસસી ડીવાયએસઓ ની પરીક્ષાઓમાં તો આના પ્રશ્ન પૂછાય જ છે અધૂરામાં પૂરું હવે તો સીસીઈ જે છે એમાં ગ્રુપ એ ગ્રુપ બી માં પણ જાહેર વહીવટમાં જે છે એ ટોપિકનો સમાવેશ કર્યો છે ત્યારે ઘણા બધા મિત્રોની જે છે એ કમેન્ટ

કયા ટોપિક ને ધ્યાન આપવું છે આને જે છે એ ખાસ આ વ્યક્તિઓ માટે છે હા હું આપને એ ખાસ જણાવી દઈ દોસ્તો કે જાહેર વહીવટમાં પણ અન્ય વિષયોની જેમ ટોપિક નું જે છે એ બાયફર્કેશન કરેલું હોય તો આપ જે છે મારી સાથે બુક અને પેન લઈને બેસી જવાનું છે અને સ્પેશિયલી હું આજ આપને તમને આજ વિડિયોમાં જણાવવાનું છું કે જાહેર વહીવટમાં અલગ અલગ એવા 8 થી 9 ટોપિક છે કે જેને તમે બાયફર્કેશન કરી લો તો આપના જે છે એ પરીક્ષા લક્ષી તમામ પ્રકારની મૂંઝવણ જે છે એ દૂર થઈ જશે ચલો વાત કરીએ જાહેર વહીવટ પરીક્ષા એવા ટોપિક એટલે કયો છે દોસ્તો જાહેર વહીવટ અને જાહેર વહીવટમાં એક તો જાહેર સનદી સેવાઓ જાહેર સેવા કારણ કે કોઈ પણ પ્રકારનો જે વહીવટ થતો હોય દોસ્તો એ સામાન્ય રીતે જે સંચાલન એ બે રીતે થતું હશે એક તો જાહેર રીતે થતું હશે એક તો ખાનગી રીતે થતું હશે આ ખાનગી એટલે કઈ માની લ્યો કે કોઈ કંપની છે કોઈ વ્યક્તિ છે એમના દ્વારા જ્યાં તમને નફાનો હેતુ જોવા મળશે એક જે છે એ તમને જાહેર અહીંયા નફાનો હેતુ જોવા મળે છે તો અહીંયા તમને સેનો હેતુ જોવા મળે છે સેવાનો હેતુ જોવા મળે છે મતલબ કે આ કોઈ સરકારની વાત કરે છે આ કોઈ ખાનગી પેઢીની વાત કરે છે તો અહીંયા સૌથી પહેલો જ ટોપિક અને એમાં પણ તમને જે છે મસ્ત મજાનું ટીમ દ્વારા જે છે એક પોસ્ટર મૂકી દીધું છે અને એકદમ જે છે એ લાલ લાઈટ જે છે અહીંયા થતી હોય અને એમાં આપ બેઠા હોય એક અધિકારી ગણ તરીકે અને જે લોકસેવામાં જે છે એ આપનું પણ યોગદાન હોય તો આના માટે થઈ અને ચાર ચાંદ લાગી જાય આપના કરિયરમાં તો આમાં કયા ટોપિક લેવા નથી દોસ્તો એક તો અહીંયા વાત કરવાની થાય છે અખિલ ભારતીય સેવાઓની હું તમને માત્ર માત્ર ટોપિક કેવા નથી આવ્યો ટોપિકની સાથે સાથે કયા કયા જે છે સબ ટોપિક કન્સિડર કરવા છે એ બે હું તમારી સાથે આજે ચર્ચા કરવાનો છે એક તમારે કોની ચર્ચા કરવાની છે દોસ્તો આમાં અખિલ ભારતીય સેવાઓની બીજી બાબત એક તો જે છે અખિલ ભારતીય સેવાઓની ઘણી વખત ટીકાઓ થતી હોય સામાન્ય રીતે જે છે એક સરકાર અને એની સામે જ્યારે વિપક્ષ હોય ત્યારે વિપક્ષ જે છે એ સરકાર શ્રી દ્વારા આવા અખિલ ભારતીય સેવાના કર્મચારી કે અધિકારી ગણ છે એમનો અયોગ્ય ઉપયોગ કરતા હોય આવું વિપક્ષ દ્વારા ક્યાંક ને ક્યાંક કહેવામાં આવતું હોય છે તો ભારત દેશમાં અખિલ ભારતીય સેવાઓ છે એની શું ટીકાઓ થાય છે એનાથી વિશેષ અખિલ ભારતીય સેવા છે એ કોઈ પણ સરકાર જે છે એ અખિલ ભારતીય સેવાના જે કોઈ અધિકારી ગણ છે એને નિયંત્રણમાં રાખવાના શું ઉપાય છે આજે તમે ઘણીવાર જોતા હોય દોસ્તો કે પાકિસ્તાનમાં જે છે પાકિસ્તાનમાં સેનાએ બળવો કર્યો અને સેનાના જે છે એ એક પ્રમુખ હતા અને એ વ્યક્તિ જે છે એ બળવો કરી અને પાકિસ્તાનની જે એ સરકારને ઉથલાવીને ફેંકી દીધી અને પરવેઝ મુશરફ નામનો વ્યક્તિ હતા કે જે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બની ગયા આ તો સેનાના અધ્યક્ષ હતા સેનાના હેડ હતા સેનાના જનરલ હતા આવું ભારત દેશમાં નથી થયું અને ભારત દેશમાં આવું થવાનું નથી કારણ કે દોસ્તો જે છે આપણું આખું સ્ટ્રક્ચર જ એટલું સારી રીતે ગોઠવેલું છે આ કમ્પેરિઝન નથી થતી પણ જસ્ટ હું તમને વાત એ કરું છું કે ત્યાં ત્યાં ક્યાંક નિયંત્રણમાં રાખવાના પ્રયત્ન હોય અને અખિલ ભારતીય સેવાઓની જે તાલીમ થતી હોય આ તાલીમની જોગવાઈઓના પ્રશ્ન પણ પૂછાતા હોય હવે વન બાય વન હું આપને એ જણાવું દોસ્તો એક તો અખિલ ભારતીય સેવાઓ અહીંયા જે હું વાત કરું છું દોસ્તો ઓલ ઇન્ડિયા સર્વિસની હવે જ્યારે હું ઓલ ઇન્ડિયા સર્વિસની વાત કરીશ ત્યારે આપમાંથી દરેકે દરેક મિત્રો મને કહેશે કે સર આમાં ત્રણ સર્વિસ આવે છે એક આઈએએસ આવશે એક આઈપીએસ આવશે અને એક આઈએફએસ આવશે હવે આનું ફૂલ ફોર્મ કહું તો આપ ડેફિનેટલી મને કહેવાના છો ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન સર્વિસ આનું ફૂલ ફોર્મ કહું તો બી આપ કહેવાના છો ઇન્ડિયન પોલીસ સર્વિસ આનું ફૂલ ફોર્મ જે છે એ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ થશે દોસ્તો શું થશે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ હવે જે અખિલ ભારતીય સેવાઓ છે દોસ્તો એમાં ત્રણ જ આવે છે આપણે ત્યાં જે છે એક સેવા છે ઇન્ડિયન ફોરેન સર્વિસ ઇન્ડિયન ફોરેન સર્વિસ પણ છે પણ આપણે આને અખિલ ભારતીય સેવામાં કન્સિડર કરતા નથી ઓકે ક્વેશ્ચન શું છે એ સમજો તમે આ તો દરેક વ્યક્તિને ખબર છે આ જે સેવા છે દોસ્તો એ ઓગણીસોને થી જ છે મૂળ બંધારણમાં જ છે જ્યારે આ સેવા જે છે એ ઓગણીસો ને છાંસઠથી એડ કરવામાં આવેલી હતી આ બી કદાચ તમને ખબર હશે પણ જો મારો તમને ક્વેશ્ચન એ હોય કે ભારત દેશમાં અખિલ ભારતીય સેવામાં

જો આ વસ્તુ આપણને ખબર ન હોય તો પછી આપણે જે છે જૂનો આ ટોપિક છે એને ભણવાનો કોઈ મતલબ નથી એક તો તમારે આ યાદ રાખવું પડશે બીજું કે એક તો જે છે એ આપણે ત્યાં આઈએએસ ની ક્યાં ટ્રેનિંગ થાય છે આ ટ્રેનિંગ જે છે એ માની લો કે તમારામાંથી કોઈ વ્યક્તિ એવું કહી દે કે સર મસૂરીમાં ટ્રેનિંગ થાય છે ના આનાથી મતલબ નથી તમે એમ કહી દો કે સર આની ટ્રેનિંગ જે છે હૈદરાબાદમાં થાય છે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી અહીંયા તમે લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન જોઈ લો નહીં નહીં અહીંયા તમારે દોસ્તો જાહેર વહીવટ અંતર્ગત એ જોવું પડશે કે આ તાલીમ અને તાલીમની પ્રક્રિયા શું છે આ તાલીમના તબક્કાઓ શું છે આ તાલીમમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એ જો તમને આવડે તો તમારા માર્ક જાહેર વહીવટ અંતર્ગત આવશે અન્યથા આવવાની કોઈ શક્યતા નથી તો તમારે જે પેલો ટોપિક જાહેર સેવાઓ અને જાહેર સેવા આયોગ

કેન્દ્રીય લેવલની હવે રાજ્યનો જે વહીવટની વાત કરીએ છીએ તો એક તો એમાં રાજ્યમાં સચિવાલય અને સચિવાલયના કાર્યવાહક વિભાગો હોય છે આપણે આપણે જોયું દોસ્તો કે ભાઈ ગુજરાત ગુજરાત રાજ્ય છે તો રાજ્યમાં ત્યાં કોઈ પોલીસ એવો વિભાગ નથી પણ એ તો ગૃહની અંડરમાં જ કામ કરે છે આપણે ત્યાં એવું જ બોલાય છે કે ભાઈ મહિલા બાળ વિકાસ વિભાગ તો મહિલા અલગ નથી બાળક અલગ નથી મહિલા બાળ વિકાસ વિભાગ આવું જ બોલીએ છીએ

જેને તમે જિલ્લા આયોજન સમિતિ તરીકે ઓળખો છો તો આપણે વાત એ કરવાની દોસ્તો કે જ્યારે આ મુખ્ય સચિવ છે આપણા એક મુખ્ય સચિવ છે જિલ્લા લેવલે આજે હું તમને એવું કહું છું કે ભાઈ કોઈ ગ્રામ્ય કક્ષા છે તો ગ્રામ્ય કક્ષાએ એકદમ બેઝ લેવલે તલાટી હશે તો તાલુકા કક્ષાએ દોસ્તો જે છે એ કોણ હશે તો કે ભાઈ ત્યાં મામલતદાર હશે તો એની સામે આજે જિલ્લા કક્ષાએ જે છે એ કલેક્ટર અને કલેક્ટર શ્રીની ફોજ હશે અને એની સામે આજે રાજ્ય કક્ષાએ દોસ્તો જે છે આપણે અલગ અલગ પ્રકારના સચિવો હશે તો આ સચિવ છે છે એમાં એમાં પાછા જે એ આવશે પણ નાયબ સચિવ આવશે દોસ્તો હેના તો આવા સચિવોના પ્રકાર પડતા હશે આ જિલ્લામાં અને એનાથી ઉપર પાછા જે છે એક મુખ્ય સચિવ રહેતા હશે તો આ મુખ્ય સચિવનું કામ શું છે આ મુખ્ય સચિવનું પદ કયા વર્ષે અસ્તિત્વમાં આવ્યું આ મુખ્ય સચિવ જે છે એ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કેવી રીતે એક લિંક છે 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 અને ભારત દેશમાં મુખ્ય જે જે કટોકટી સમયે કેવું કામ કરે તો તો આ તમારી પાસે માહિતી હોય તમને આના સારા આન્સર આવડે આજે તમારે કલેક્ટરશ્રીની વાત કરીએ છીએ તો તમને એ ખબર પડવી જોઈએ દોસ્તો કે કલેક્ટરશ્રીનું પદ કયા વર્ષે અસ્તિત્વમાં આવ્યું તમને અહીંયા એ પણ ખબર પડી જવી જોઈએ દોસ્તો કે કલેક્ટરશ્રી જે છે એને મદદ કરનાર અન્ય જે અધિકારી ગણ જે છે એમાં જે છે એ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આવશે કલેક્ટર શ્રીને મદદ કરનાર જે છે એ એક ડીએસઓ ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર આવશે કલેક્ટર શ્રીને મદદ કરનાર એસડીએમ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ આવશે કલેક્ટર શ્રીને મદદ કરનાર એક તો જે છે કલેક્ટર ટુ ચૂંટણીશ આવશે તો આવા આવા જે પદ છે કે જે કલેક્ટર શ્રીને મદદ કરનાર હોય છે અને જેનાથી આખો જિલ્લાનું વહીવટ તંત્ર જે છે એ એકદમ સુયોગ્યમાં રીતે ચાલે છે તો આ બધા પદ શું છે બધા પદની જવાબદારીઓ શું છે કયું પદ કઈની સાથે સંકળાયેલું છે અહીંયા માની લે હું તમને એવું કહું છું કે એક પદ છે રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર અધિક નિવાસી કલેક્ટર હવે મારે તમને પ્રશ્ન જેવો પૂછી લેવો હોય કે ભાઈ આ એસ ડી એમ એટલે કે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ મતલબ કે ડેપ્યુટી કલેક્ટર નાયબ કલેક્ટર પ્રાંત અધિકારી કલેક્ટર અને ડેપ્યુટી કલેક્ટર વચ્ચેની લિંક કોણ કહેવાય તો તમારે લખી દેવું પડે આ આર એ સી હું તમને એ કહું છું કે ભાઈ ચિટનીસ નામના જે છે એ વ્યક્તિ છે કે જે વર્ગ 2 ના કર્મચારી કહેવાય વર્ગ 2 ના અધિકારી કહેવાય કે જે મામલા મામલા દની સમકક્ષ છે તો ચિટનીસ પોતાના કાર્ય માટે કોને જવાબદાર હોય તો તમારે આયા સીધે જે છે આરએસી સર લખવું પડે તો આવા ક્વેશ્ચન જો દોસ્તો તમને આવડે તો તમારો જે આ કોન્સેપ્ટ રાજ્ય અને જિલ્લાનું જે વહીવટી તંત્ર છે એના જે છે તમારા માર્ક બહુ જ સારી રીતે ચાલે જિલ્લામાં કલેક્ટર કલેક્ટર શ્રીના કાર્યો કે આજે કલેક્ટર શ્રી જે છે એ મહેસૂલના જે છે એ મુખ્ય અધિકારી છે કલેક્ટર શ્રી જે જિલ્લાના તિજોરી અધિકારી છે કલેક્ટર શ્રી જે છે એ કોઈ આકસ્મિક પરિસ્થિતિ જિલ્લામાં આવે તો મુખ્ય ત્યારે એમને જ કામ કરવાનું થાય છે તો આવી એસેન્શિયલ કોમોડિટી એક્ટ 1955 આનું સંચાલન કરતા હોય તો એ કલેક્ટર શ્રી કરે છે આવી બધી બાબતો તમારી પાસે માહિતી સારા પ્રમાણમાં હોવી પડશે જાહેર વહીવટ વિષય અંતર્ગત આ બીજો ટોપિક ક્લિયર થયો ત્યારબાદ ત્રીજો ટોપિક દોસ્તો કેન્દ્રીય વહીવટી વ્યવસ્થા છે પેલું મેં તમને કેન્દ્રીય જાહેર સેવા આયોગની વાત કરી હતી આ હું વાત કરું છું કે કેન્દ્રીય વહીવટી વ્યવસ્થા કેવી હોવી જોઈએ સેન્ટ્રલ જે છે એ સેક્રેટરિયલ કેવી વાત છે કેન્દ્રનું સચિવાલય કેવું છે આજે આપણા ગુજરાત રાજ્યમાં ગાંધીનગરમાં જે છે એ સ્વર્ણિમ સંકુલ હોય કે જેને અત્યારે આપણે સરદાર ભવન તરીકે ઓળખતા હોય તો આ સ્વર્ણિમ સંકુલ અથવા તો આપણું જૂનું સચિવાલય ડોક્ટર જીવરાજ મહેતા ભવન છે એવું કેન્દ્ર સરકારમાં બી છે તો કેન્દ્રની વહીવટતા કેવી હોય તો કે એક તો રાષ્ટ્રપતિ હશે ત્યાં એક તો વડાપ્રધાન હશે એક તો ત્યાં છે મંત્રીઓ બેઠા હશે મતલબ કે પીએમ તો પીએમ ચાલે છે કોના આધારે દોસ્તો પીએમની ઓફિસ હશે એને કહેવાય પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ

એનાથી વિશેષ દોસ્તો જે છે એ કેન્દ્રીય જે છે એ વહીવટ અને કેન્દ્રીય વહીવટની મંત્રાલય કેવા કામ કરે છે નાણાં મંત્રાલય તમને ખબર છે કે નાણાં મંત્રાલય આવશે પણ નાણાં મંત્રાલયની અંતર્ગત કઈ કઈ બાબતો આવે છે એ જો તમને ખબર હશે દોસ્તો તો આપ બહુ જ સારી રીતે આને જે છે એ ટ્રેકલ કરી શકશો એનાથી વિશેષ કેન્દ્રીય સચિવાલયના કાર્યો શું હશે કેન્દ્રમાં જે સચિવાલય હોય એના કાર્યો શું હશે આજે હું તમને એવું કહું કે ભાઈ એક સિમ્પલ ક્વેશ્ચન ભારતના બંધારણ અંતર્ગત પૂછું કે ભારત દેશમાં જે છે એ પ્રશ્ન કાળ શૂન્ય કાળ આવું કઈક હશે આવું તમે બંધારણમાં ભણ્યા હશે કે ભાઈ પ્રશ્ન કાળ એટલે કોઈ પણ સાંસદ સભ્ય છે એ કોઈ મંત્રી શ્રીને પ્રશ્ન પૂછી શકે મંત્રીશ્રીએ જવાબ આપવાનો થાય આના ત્રણ પ્રકાર પણ સાહેબ આપને ખબર હશે પણ આ જે જવાબ તૈયાર કરવાની જવાબદારી છે એ કોની છે તો કે કેન્દ્રીય સચિવાલયની છે કેન્દ્રીય સચિવાલયના સચિવ શ્રીઓની છે આ તમને યાદ રહેવું જોઈએ એને કેન્દ્રીય શાસનના મુખ્ય ત્રણ વિભાગો હોય છે પહેલો વિભાગ કયો હોય દોસ્તો એક તો નાગરિકના વહીવટની દ્રષ્ટિએ એક તો રક્ષા વિષયક વહીવટ એક તો ગુપ્તચર માહિતી એકઠી કરવાની વાત થઈ છે તો આજે તમારે જે છે યાદ એ રાખવાનું થાય છે કે ભાઈ આપણે ત્યાં જે છે આ કેન્દ્રીય સચિવાલય છે એમાં જે છે એ માની લઈએ કે હું તમને કહું છું કે ભાઈ આપણે આ ગૃહ મંત્રાલય હોય તો ગૃહ મંત્રાલયમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે વિભાગોની રચના એટલે કે આજે ગૃહ મંત્રાલયમાં જે છે એક તો ભાષા બી આવી જાય ગૃહ મંત્રાલયમાં વસ્તી પણ આવી જશે દોસ્તો ગૃહ મંત્રાલયમાં જે છે એ આપત્તિ વ્યવસ્થા પણ આવી જશે ગૃહ મંત્રાલયમાં પેરામિલિટરી ફોર્સ બી આવી જશે તો આવી તો કેટલી બધી બાબતો આવી જાય છે

એનામાંથી ચોથો ટોપિક છે દોસ્તો કે વહીવટી કાયદાઓ અને વહીવટી સુધારણાઓ એડમિનિસ્ટ્રેશન રિફોર્મ થતા હોય છે ભારત સરકારના માધ્યમથી એક તો વહીવટી જે છે પ્રતિનિધિત્વના જે છે પ્રકાર કેવા હોય છે એક તો વહીવટી પ્રતિનિધિત્વ કોઈ આકસ્મિક સંજોગના લીધે આવતું હોય એક જે છે અનુપૂરક એટલે કે કોઈ અવેજીમાં આવતું હોય અને એક તો વ્યાખ્યાગત મતલબ કે કોઈ વૈધાનિક જે છે એ પરિબળોને ધ્યાનમાં રાખીને આવતું હશે એની સામે વહીવટી પ્રતિનિધિના ફાયદા બી છે એના ગેરફાયદા બી છે એ તમારે આ ટોપિક અંતર્ગત કન્સિડર કરવું પડશે ત્યારબાદ વહીવટી પ્રતિનિધિના લક્ષણો શું છે જે વહીવટ કરે છે જે સરકાર વતી કામ કરે છે એના લક્ષણો શું છે ભાઈ એનાથી વિશેષ જે છે એ વહીવટી ન્યાય પંચ અને ટ્રિબ્યુનલના પ્રકાર છે ટ્રિબ્યુનલ એક તો જાહેર હિત સાથે સંકળાયેલી હશે એક તો ઔદ્યોગિક શ્રમિકોની સુરક્ષા સાથે સંકળાયેલી હશે એક રેલવે સાથે સંકળાયેલી હશે એક ચૂંટણી સાથે સંકળાયેલી હશે અહીંયા દોસ્તો વાત સેની કરે છે અહીંયા તમને વાત કરે છે આ ટ્રિબ્યુનલ એટલે શું તો કે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેશન ટ્રિબ્યુનલ હે ને આપણે ત્યાં જે છે એ એક કેન્દ્રીય જે છે વૈવટી પંચ આપેલું છે આપણી પાસે જે છે એ એક્સ એસ એટી સિક્યુરિટી એપેલેટ ટ્રિબ્યુનલ તો આવી અલગ અલગ પ્રકારની જે છે ટ્રિબ્યુનલ છે ટીડી સેટીડી સે આ ભી જે છે આપણી પાસે એક ટ્રિબ્યુનલ છે તો આવી ટ્રિબ્યુનલ અને ટ્રિબ્યુનલ શું કામ કરે છે એના એક્ટ ક્યારે આવ્યા છે એમાં કયા કયા વ્યક્તિઓને નિમણૂક કરવી હોય તો નિમણૂક કોણ કરે છે આ તમારા પાસે જે છે માહિતી હોવી જોઈએ આજે હું તમને કહું છું દોસ્તો તમારા બધા વ્યક્તિ પાસે જે છે એ સેબીની માહિતી હશે સેબી સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા આપ મને બધી જ વસ્તુની વાત કરતે છો કે સર ઓગણીસો ને જે છે ઇઠાસી માં સ્થાપના થઈ ઓગણીસો ને બાણું માં એક્ટ આવ્યો દાવોદર કમિટીની ભલામણ વગેરે 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 હું આપને એમ છું સેબી એ કોઈ આપેલો નિર્ણય સેબી આપેલા કોઈ ચુકાદાને તમે ક્યાં ફટકારશો ક્વેશ્ચન માર્ક કરીને આપી દઉં તો જો આ સેટ ખબર હશે તો પછી તમને ત્યાં થશે આજે હું તમને એમ કહું છું કે ભારત દેશમાં જે ટ્રાય છે કે જે કોલ રેટ હું અને તમે જે કોલ માં વાત કરીએ છીએ અને એ કોલ રેટ અથવા તો 2G સેવા 3G સેવા 5G સેવા છે આ સેવામાં માં કોઈ પણ ઇશ્યુ આવ્યો છે અને ત્યાં જે છે એ ટ્રાય નામની એક આપણી પાસે જે છે સંસ્થા છે એના ચુકાદાની વિરુદ્ધમાં અપીલ કરવી તો તમે સીધા સુ જ્યુડિશિયલી જશો ના એના માટે તમારી પાસે અલગ અલગ પ્રકારની ટ્રિબ્યુનલ હશે પંચ હશે આ પંચ અથવા તો ટ્રિબ્યુનલ જો આ તમને આવડી જશે આની સાથે દોસ્તો તમારે એક તો વહીવટી સુધારણા

અને શું આના પછી કોઈ એમના અવેજીમાં કોઈ વ્યક્તિ અધ્યક્ષ પદે આવ્યા હતા અને અધ્યક્ષ પદે આવ્યા હતા તો એમની ભલામણો જે છે કઈ બાબતને ધ્યાનમાં લીધેલી હતી આ તમને ખબર હશે તો તમારો માર્ગ જે છે ડેફિનેટલી આવશે ત્યારબાદ પાંચમો ટોપિક છે દોસ્તો સંગઠન સંગઠનના સિદ્ધાંતો અને એના પ્રકાર મતલબ કે જાહેર વહીવટમાં સત્તાના સ્ત્રોત કેટલા છે જાહેર વહીવટમાં સત્તા ક્યાંથી આવતું એક તો તમને કાયદા દ્વારા જ આપી દેવામાં આવશે એક કઈ આપશે કાયદા દ્વારા જ આપી દેશે ભાઈ

ઈ ગવર્નન્સ આ કમ્પલસરી તમારે કરી જવાના થશે તમે ઘણીવાર વાર જોતા છે દોસ્તો કે ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ ગવર્મેન્ટ ટુ બિઝનેસ બિઝનેસમેન ટુ બિઝનેસમેન હે ને અને ગવર્મેન્ટ ટુ જે છે એ કસ્ટમર આ જે છે એ ઈ ગવર્નન્સ ના ફાયદા હા અહીંયા હું તમને એ બી જણાવી દઉં દોસ્તો કે જે આ ઈ ગવર્નર્સ છે આ ઈ ગવર્નર્સ પહેલા એક તો એમનો અર્થ યાદ રાખો એમના જે છે એ ફાયદાઓ યાદ રાખો અને એમના જે છે ઈ ગવર્નર્સના જે છે એ ગેરફાયદાઓ પણ તમારે યાદ રાખવા પડે મતલબ કે એની આડ અસરો શું થાય છે આ જે ઈ ગવર્નર્સ જે છે એની આડ અસર શું થાય છે આ તમને ખબર હોવી જોઈએ સ્પેશિયલી ઈ ગવર્નર્સ અંતર્ગત ત્યારબાદ એક તો છઠ્ઠો ટોપિક સૌથી મહત્વનો છે જવાબદારી નિયંત્રણ અને એનું ઉત્તરદાયિત્વ મતલબ કે સરકારનું ઉત્તરદાયિત્વ શું છે જાહેર વહીવટમાં નિયંત્રણ કેવી રીતે હોય એક તો જે છે એ સરકાર જાહેર વહીવટમાં બાહ્ય રીતે જે છે એ ક્યાંક ને ક્યાંક નિયંત્રણ રાખતી હોય ધારાસભા દ્વારા અથવા કારોબારી દ્વારા અથવા તો ન્યાયતંત્ર દ્વારા આજે જાહેર વહીવટના લોકો જે છે એ કોઈ પોતાની જે છે એ મનસાહી બાબતમાં જે છે એ વહીવટ ન કરવા માંડે એટલા માટે ક્યાંક ને ક્યાંક ધારાસભા ક્યાંક ને ક્યાંક કારોબારી અને ક્યાંક ને ક્યાંક ન્યાયતંત્ર અથવા તો પ્રજા પોતે પણ અવેર થઈ અને જે છે જાહેર વહીવટ બાબતમાં નિયંત્રણ રાખી શકે છે એમાં જ આંતરિક છે આંતરિક એટલે શું તો કે આંતરિક બાબતોમાં બજેટના માધ્યમથી કોઈ ખાનગી રિપોર્ટના માધ્યમથી અથવા તો કોઈ તપાસના માધ્યમથી ઘણીવાર એવું થતું હોય દોસ્તો કે ભાઈ કોઈ વ્યક્તિ જે છે એ કરપ્શન કરે છે તો એમની વિરુદ્ધમાં ક્યાંક ને ક્યાંક તપાસ થાય છે કોઈ વ્યક્તિએ બ્રિજ બનાવ્યો બ્રિજની ડિઝાઇન સરખી હતી પણ જે કોઈ કોન્ટ્રાક્ટર છે એ કોન્ટ્રાક્ટરે એમાં કોઈ પણ પ્રકારનું કરપ્શન કર્યું તો એમાં પણ તપાસ થાય છે બજેટમાં આપેલા પૈસા જે છે એના કરતાં ક્યાંક વધારે પૈસા નથી વપરાય ગયા ને પૈસા વપરાય ગયા તો એનું અકાઉન્ટિંગ કેમ થાય છે ઓડિટિંગ કેમ થાય છે એ તમારે ધ્યાન રાખવાનું છે આજે સિમ્પલ તમારામાંથી કોઈ વ્યક્તિ બંધાર ભણતા હશે દોસ્તો તો એમાં પાસે એક પદ સી એજી આવું તમને ખબર હશે પણ એક પદ જે છે એ સી આવું પણ છે તો તમને એ ખબર પડવી જોઈએ દોસ્તો કે સી એ અને સીજી આ બંને વચ્ચે શું તફાવત છે તો તમને જે છે એ જાહેર વહીવટમાં નિયંત્રણ ઉત્તરદાયિત્વ બંને ખ્યાલ આવશે એક તમારી પાસે દોસ્તો જે છે એ સંસદીય સમિતિ આ કમ્પલસરી યાદ રાખવાની હવે સંસદીય સમિતિ શું છે સંસદીય સમિતિઓ તમારે કેવી રીતે યાદ રાખવાની એ હું આપને જણાવું સંસદીય સમિતિઓમાં દોસ્તો જે છે એક તમારે રાજભાષા સમિતિ યાદ રાખવાની હોય એટલે કે રાજભાષા બાબતની જે વાત કરતા હોય એ બીજું તમારે યાદ રાખવાનું હોય કે નાણાકીય સમિતિ નાણાકીય સમિતિમાં તમે નામ સાંભળ્યું છે જાહેર હિસાબ સમિતિ જાહેર સાહસ સમિતિ અથવા તો જે છે એ બજેટ સમિતિ આજે તમે દોસ્તો જે છે એ વિભાગીય સમિતિઓનું નામ સાંભળ્યું હશે આ જે છે યાદ રાખ્યું છે ગૃહના રોજબરોજના કામકાજની સમિતિ નિયમ સમિતિ અથવા તો પુસ્તકાલય સમિતિ અને જે છે એ તપાસ સમિતિ જેમાં એસસી એસટી કલ્યાણ સમિતિ મહિલા સશક્તિકરણ સમિતિ વગેરે વગેરે તો આ સમિતિ તમારે આમ યાદ રાખવાની તમે બંધારણ ભણો છો ત્યારે તમે ડાયરેક્ટ આ જ વસ્તુ યાદ રાખો છો આ પેટા સમિતિ છે દોસ્તો આ એની મેઇન સમિતિ છે ઓકે તો તમારે સંસદીય સમિતિમાં આ યાદ રાખવાનું કમ્પલસરી દોસ્તો આરટીઆઈ આરટીઈ હવે આજની પરીક્ષાઓમાં તમે માત્ર ને માત્ર દોસ્તો રાઈટ ટુ એજ્યુકેશન અને રાઈટ ટુ ઇન્ફોર્મેશન પાંચ બે ચાલે આ તો બધાને ખબર પડે છે આ બધાને ખબર પડે છે દોસ્તો અને બધાને આવડે પણ એની જોગવાઈઓ તમને યાદ રહેવી જોઈએ રાઈટ ટુ ઇન્ફોર્મેશન જે છે એમાં માહિતી ન આપે કોઈ વ્યક્તિ તો તમે જે છે એમાં કયા પગલા લઈ શકો કયા વ્યક્તિ સાથે છે એ તમે બેસી શકો તો અહીંયા તમને સી આઈ એસ આઈ સી આ વસ્તુની તમને ખબર પડવી જોઈએ સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન છે સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશન છે આ બે વસ્તુ તમને ખાસ ધ્યાનમાં લેવી જોઈએ સેમ આરટીઆઈ અંતર્ગત જે છે કેવી રીતે એડમિશન થાય છે આરટીઆઈ અંતર્ગત એફ આર ફી રેગ્યુલેશન કમિટી આ શું છે એ તમને ખ્યાલ હોવો જોઈએ તો આગળ જે છે ગાડું ચાલશે તો એક આ હતું સંસદીય સમિતિ એના પછી દોસ્તો સૌથી વધારે અગત્યનો ટોપિક છે નોકરશાહી અને નોકરશાહીની અવધારણા એમાં એક તો નોકરશાહીનો અર્થ તમારે સ્પષ્ટ કરી દેવો પડે આદર્શ નોકરશાહીની વિશેષતાઓ કઈ છે એ ધ્યાનમાં રાખવી પડશે ભારતમાં નોકરશાહીની ત્રુટી મતલબ કે કઈ કઈ બાબતો મર્યાદાઓ છે એનાથી આધુનિક સનદી સેવાની વિશેષતાઓ યાદ રાખવી પડશે બઢતીના સિદ્ધાંતો કોઈ પ્રમોશન થાય તો પ્રમોશન કોના આધારે થાય એક તો એની યોગ્યતાના આધારે થાય અને એક તો વરિષ્ઠતાના સિદ્ધાંતને આધારે થાય એટલે શું આજે હું તમને એવું કહું છું દોસ્તો કોઈ ભરતી થાય છે સરકારી ભરતી થાય આપ માની લો કે પીએસઆઈ ની તૈયારી કરો છો તો પીએસઆઈ ની તૈયારી દરમિયાન તમને શું કોઈ અનામત મળે છે તો તમે કહેશો ડેફિનેટલી સર એસસી એસટી ઓબીસી ઈડબલ્યુએચ આમને મળે છે ઓકે ચલો આપ લોકો સાચા છો પણ હું તમને એવું કહું કે શું દોસ્ત કોઈ પ્રમોશન થાય બઢતી થાય તો વઢતીમાં કોઈ અનામત મળે છે તમારામાંથી મેજોરિટી કેન્ડિડેટ ના પાડશે કે સર ન મળે પણ અહીંયા તમે બિલકુલ ગલત થઈ જાશો દોસ્તો બીકોઝ આપણા દેશમાં એક તો સિત્તોતેર માં બંધારણનો સુધારો બી છે કે જે નાઇન્ટીન નાઇન્ટી ફાઈવમાં થયો છે એક આભી બઢતીમાં અનામતની જોગવાઈની વાત કરે છે અને એની સાથે એક નાગરાજ વર્સિસ સંઘ રાજ્યનો કેસ છે ટુ જેમાં સુપ્રીમ કોર્ટે કીધું છે કે બઢતી માટે અનામતની કઈ કઈ શરતો હોઈ શકે તો આ તમને ખબર હોવી જોઈએ દોસ્તો તો તમને જે છે એ આ વરિષ્ઠતાના સિદ્ધાંત અને યોગ્યતાના સિદ્ધાંત આ બે વસ્તુ તમને આવડે તો આગળ જતા જે છે નોકરશાહીની જે અવધારણા છે એને તમે યોગ્ય રીતે સમજી શકો છો ચલો ત્યારબાદ ભારત સરકારના અલગ અલગ પ્રકારના વિભાગો છે આ વિભાગોના આધાર છે કેવી રીતે એક તો તમારો વિભાગ બનશે કાર્ય મુજબ

કાચો માલ લઈ આવી એની ઉપર જે છે એ કોક પ્રોસેસ કરી અને ફિનિશ ગુડ બનાવવી અથવા તો વિજ્ઞાન અને ટેકનોલોજી અલગ અલગ પ્રકારના જે છે સેટેલાઇટ લોન્ચ કરવાની વાત થાય છે અથવા તો વ્યક્તિ મુજબ તો પ્રવાસી ભારતીય કાર્ય જનજાતીય કાર્ય અથવા તો મહિલા બાળ વિકાસના કાર્ય આ પ્રમાણે થતું હશે અને લાસ્ટ એક ટોપિક તમારે કમ્પલસરી યાદ રાખવાનું છે દોસ્તો બંધારણીય ગેરબંધારણીય અને વૈધાનિક સંસ્થાઓ આજે બંધારણીય સંસ્થા મતલબ કે જેનો બંધારણમાં ક્યાંક ઉલ્લેખ છે યુપીએસસી તો એનો બંધારણમાં ઉલ્લેખ જોવા મળશે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તો એનો બંધારણમાં ઉલ્લેખ જોવા મળશે સેન્ટ્રલ ફાઇનાન્સ કમિશન તો એનો બંધારણમાં ઉલ્લેખ જોવા મળશે ગેરબંધારણીય નીતિ આયોગ કોઈ જે છે એ જોવા નહોતું મળતી રાષ્ટ્રીય વિકાસ પરિષદ આનો પણ કોઈ જે છે એ ઉલ્લેખ જોવા નથી મળતો આપણી પાસે રાષ્ટ્રીય એકતા પરિષદ તો આનોય કોઈ ઉલ્લેખ જોવા નથી મળતો વૈધાનિક સંસ્થાઓ વૈધાનિકમાં પણ બે આવશે પછી નિયમનકારી અને બિન નિયમનકારી આ જે નિયમનકારી જે છે એટલે કે જેની ઉપર નિયમન થઈ શકે અને બિન નિયમનકારી જે છે તો આ બાબતને તમારે યાદ રાખવી પડશે અહીંયા હું વાત કરીશ કોની તો કે સેબીની વાત કરીશ અહીંયા હું તમને ઈરડાની વાત કરીશ હે ને અહીંયા હું તમને ટ્રાયની વાત કરીશ અહીંયા હું તમને એનજીટીની વાત કરીશ સો આ બધી સંસ્થાઓ તમારે કમ્પલસરી જોઈને જ જવી પડશે તો આ વાત હતી જાહેર વહીવટ અને તમારામાંથી જો કોઈ વ્યક્તિ સ્પેશિયલી પીએસઆઈની પ્રિપેરેશન કરતા હોય અને એને જાહેર વહીવટ ઇશ્યુ હોય તો આપણી પાસે જે ગણિત ગાઈડન્સમાં પીએસઆઈની જે બેન્ચ છે એમાં હું આપનો મિત્ર ફિલસુફ દિનેશ ગણિત બંધારણની સાથે સાથે જાહેર વહીવટના આ બધા જ ટોપિકના જે છે લેક્ચર મૂકવાનો છું એમાં જો તમે હજી આ બેન્ચ ન લીધી હોય તો આપ નીરજ ભરવાડ સરના મેથ્સ રીઝનિંગના લેક્ચર પણ જે છે એ કણેક ગાઇડન્સ પર જ જોઈ શકશો અને વિમલ ભટ્ટી સર છે કે જે તમને સાયન્સ એન્ડ ટેક ભણાવશે અનિતા ઝોન મેડમ અને રાઠોડ સર છે કે જે ઇંગ્લિશ ભણાવશે રાવલિયા સર છે કે જે ભૂગોળ ભણાવશે તો આ બેચ જે છે એ સાત હજારની છે પણ તમારા બધા જ લોકોની લાગણીને માન આપી ચાલીસ ટકાનું ડિસ્કાઉન્ટ જે છે એટલે કે ચાર હજાર બસોમાં જ જે છે આ બેચ આપને પડશે આમાં તમામ લેક્ચર રેકોર્ડ હશે એક વર્ષ જે છે એ આપ સુધી જોઈ શકશો ગમે ત્યારે જીસીઆરટી ના જે છે એ પચીસો ની કિંમતનો કોર્સ મફત કરંટ અફેર્સ ના પંદરસો ની કિંમતનો કોર્સ ફ્રી અને વીકલી મંથલી ટેસ્ટ તો રહેવાની જ છે દોસ્તો તો આ કોર્સ તમારે પરચેસ કરવો હોય તો તમારે પ્લે સ્ટોરમાં જવાનું છે પ્લે સ્ટોરમાં જઈ અને કણેક ગાઈડન્સ એપ્લિકેશન જે છે એ ડાઉનલોડ કરવાની છે આઈઓએસ એન્ડ્રોઈડ બંનેમાં અવેલેબલ છે ત્યારબાદ લોગિન કરવાનું અને લોગિન કર્યા બાદ તમારે નો કોર્સ પરચેસ કરવાનો અન્ય કોઈ કોર્સ પરચેસ કરવો હોય તો પણ આપ કરી શકશો આપ ત્યાં એપ્લિકેશનમાં જશો એટલે આપને ધ્યાનમાં આવશે અને આવી જે વિશેષ માહિતી જો તમારે તમારા વોટ્સઅપ નંબર પર જોતી હોય તો આ નંબર ઉપર તમારું પૂરું નામ અને જિલ્લાનું નામ લખી જોઈન્ટ લખી મોકલી દેજો જેથી કરીને આવો કોઈ પણ નવો લેક્ચર જે છે હું આપના માટે પહોંચાડી દઉં તો વોટ્સએપના માધ્યમથી બ્રોડકાસ્ટના માધ્યમથી હું આપને એની અથવા તો અન્ય કોઈ સરકારી ભરતી કરિયર હોય તો એ પહોંચાડી શકું છું તો અમારો એક હતો દોસ્તો કે જાહેર વિષય અંતર્ગત કયા કયા ટોપિક લેવા એની હું તમને ઝીણવટભરી માહિતી આપી દઉં જેથી કરીને આપના કોઈ આવનારી પરીક્ષાના જે છે એ માર્ક જે છે એ જાય નહીં તો થેન્ક યુ વેરી મચ દોસ્તો ફરીથી મળશું આવા જ નવા લેક્ચર સાથે ત્યાં સુધી મને રજા આપો આવજો બાબાય સિયા